ચોમાસામાં મોટા ભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સિવિલમાં આ ખાવાના એટલે કે કન્જેક્ટિવાઇટિસ કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો ચાલો આજે આ વિડીયોમાં આપણે જોયો કે કન્જેક્ટિવાઇટિસમાં કેવા પ્રકારના લક્ષણો છે અને જ્યારે થાય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો કન્જક્ટિવાઇટિસના જે લક્ષણો જોઈએ તો કે શરૂઆતમાં આંખમાં દુખાવો થાય આંખના પોપચા ચોટી જવા આંખમાંથી સતત પાણી પડવું આંખો લાલ થઈ જવી આંખમાં ખંજવાળ આવવી ઘણી વખત આંખમાંથી પરુ પણ નીકળવા લાગે છે કન્ઝક્ટિવાઇટીસ થવાના કારણો જોઈએ વાયરલ અને બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઇટિસ છીક અને ખાંસી ખાતા ચેપ લાગી શકે છે સીધા સંપર્ક દ્વારા પણ આપણને ચેપ લાગે છે એલર્જીથી થતો કન્ઝક્ટિવાઇટિસ તો કે આપણા ઘરમાં પાલતુ પ્રાણીઓના ખોડાથી આપણને થાય ધૂળ રચકણ અને કચરાથી થઈ શકે છે ફૂલ ફળ અને પરાગ્રજથી પણ આપણને આ રોગ થઈ શકે છે તો જ્યારે આ રોગ થાય તો પછી શું કરવું જોઈએ તો સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા જોઈએ ચેપી બાળકની કાળજી લેનાર વાલીએ વારંવાર હાથ ધોવા જોઈએ ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો જોઈએ સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા આંખમાંથી પાણી નીકળતું હોય તે એ વહીને ગાલ ઉપર આવે ત્યારે ટિશ્યુ પેપરથી એને સાફ કરવું જોઈએ તબીબોની સલાહ મુજબ સારવાર કરવી જોઈએ તો કે જાતે આપણે કોઈ ટીપા એ નાખવું ન જોઈએ શું ન કરવું જોઈએ હાથ આંખને અડાડવો નહીં કે આંખ ચોળવી નહીં સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવાનું ટાળવું તેણે અડેલી વસ્તુને અડવું નહીં સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ ટાળો જાતે એન્ટિબાયોટિક કે સ્ટીરોઇડના ટીપા આંખમાં નાખવા નહીં સંક્રમિત બાળકો સાથે બીજા બાળકોને રમવાનું ટાળવું તો આટલી વસ્તુ આપણે આ રોગમાં ધ્યાનમાં રાખવા જેવી છે જો આંખ આવે તો ગભરાવું નહીં યોગ્ય જાણકારીથી સુરક્ષિત રહો અને ડોક્ટરની સલાહ મુજબ કરું